કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 1 સામાજિક વિજ્ઞાન માં ચેપ્ટર નંબર 1 આપણે જોઈ લીધો કે હવે આપણે ચેપ્ટર નંબર 2 જોવાનો છે. પ્રથમ સત્રનો કયો છે ચેપ્ટર નંબર 2? આદિ માનવ થી સ્થાયી જીવનની સફર. સફર એટલે કે એને પેલા આદિ માનવ ભટકતું જીવન જીવતા હતા, પછી પોતાનું સ્થાયી જીવન એક જ જગ્યાએ રહેવાની શરૂઆત ક્યારથી થઈ એ આપણે જોવાનું છે. સરસ મજાનો પાઠ છે કે આપણા જે આદિ માનવો કે જ્યારથી મનુષ્ય જે આપણા પૃથ્વી ઉપર આવ્યા, એ બિચારાને કાંઈ ખબર ન પડતી કેવી રીતના રહેવું, શું ખાવું, શું પીવું કાંઈ ખબર પડતી નહીં. જોતા જાય આપણે કે એનો ખોરાક શું હતો, એનો પોશાક શું હતો, એનો રહેઠાણ શું હતું. કોનો? તો કે આદિ માનવોનો. આદિ માનવો એટલે કે જ્યારથી મનુષ્ય યુગની શરૂઆત થઈ, માણસો છે પૃથ્વી ઉપર આવ્યા, ત્યારથી પોતાનું સ્થાયી જીવન ભટકતું જીવન જીવતા હતા. કાંઈ ખબર ન પડતી શું ખાઈ લેવું, બરોબર? અલગ અલગ પ્રકારની વનસ્પતિ ખાઈ લેતા, પોતે શું કરતા, ખાઈ લેતા, ખબર પડે કે આ તો કેવું લાગે, કડવું લાગે, પોતે થૂકી નાખતા, બરોબર છે? આવી રીતના પોતે પોતાનું જીવનનો નિર્વાહ કેવી રીતના શરૂઆત કરી એ આપણે જોવાનું છે, બરોબર? જોતા જાય આપણે કે ભાઈ આદિ માનવો છે કે પોતાનું જીવન છે એ કેવી રીતના જીવતા હતા. જોઈએ આપણે કે આદિ માનવનું ભટકતું જીવન છે એ કેવું હતું, શું ખાતા હતા. જોઈએ આપણે, આદિ માનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો, કે જ્યારથી કોની શરૂઆત થઈ, તો કે માનવીના યુગની શરૂઆત થઈ. જૂનામાં જૂના આપણા જે પહેલાના જે માણસો હતા, બરોબર, એને પોતાનું જીવન કેવી રીતના શરૂ કર્યું એ આપણે જોવાનું. આદિ માનવ એટલે જૂના માણસો, જેવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરો. એને કઈ જોબ ઉપર જવાનું કે હાલો ભાઈ ધંધા ઉપર જવાનું, બરોબર, આવું કઈ એને હતું નહીં. શું કરતા? એને એક જ વાતની ચિંતા હતી, પેટ ભરવાની. પોતાનું પેટ ભરાઈ જાય એટલે એ મોજથી ફરવાનું. મજા આવે ને આવું આવું જીવન જ મજા આવે ના મજા આવે? અત્યારે આપણો જે સમય છે એ જ સારો સમય છે, ને બિચારાઓને કાંઈ ખબર પડતી નહીં, બરોબર છે? શું કરતા? તો કે શિકાર કરતા અને પોતાનો સમય છે એ પસાર કરતા હતા. ત્યાર પછી આપણે જોઈએ કે માનવીની આ અવસ્થાને એટલે કે આ જે એનો સમય હતો એને ઇંગ્લિશમાં શું કહેતા હતા? તો કે હન્ટર એન્ડ ગેધર્સ, એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું, બરોબર. શિકાર કરવાનો અને એકઠું કરવાનું, ભેગું કરી લેવાનું, ભૂખ લાગી ત્યારે ખાઈ લેવાનું, બરોબર છે? આ થઈ ગયા ફ્રી. આપણી જેમ કે એમનું તો હાલો હોમવર્ક કરવાનું, મેડમ ખીજાશે, આવું કાંઈ હતું નહીં. એમ કહેવામાં આવે છે તેઓ હરણ જેવા પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા હતા. એમ કે છે ક્યાં ક્યાં પ્રાણી પક્ષીઓનો શિકાર કરતા હતા? તો કે હરણ જેવા શું કામ કીધું? કેમ કે સિંહનો પણ શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હશે, પણ સિંહ છે એનો શિકાર સરળતાથી થઈ શકે નહીં, બરોબર. સિંહે પણ એકાદી વખત મારવાની કોશિશ કરી છે, એટલે એને આવા જે બધા ડાયા જે બધા કોણ હોય, તો કે પશુઓ હોય, એનો શિકાર કરવાનું ચાલુ કરી દીધું. હરણ છે, ત્યાર પછી માછલીઓ પ્રાણીઓ આનો શિકાર કરવાનું ચાલુ કરી દીધું. તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા હતા. તેમજ કંદમૂળ એટલે કે જમીનની અંદર જે શું થતા હોય, તો કે ફળ થતા હોય, કે કોઈ પણ એવા શાકભાજી જે હોય છે, બરોબર, એ અને બીજું શું, તો કે ફળ છે એ ભેગા કરે અને એને ખાવાનું ચાલુ કરી દીધું. ક્યારેક ક્યારેક કડવું લઈ ગયું હશે, પણ શું કરી દીધું, થૂકી નાખ્યું છે કે આ હવે બીજી વખત ખાવું જોઈએ. એમ ધીમે ધીમે એને ખબર પડે. આપણે તો કેમ અત્યારે ખબર પડે કે આ ભાઈ રોટલી છે, આ શાક છે, આ છે ને તે છે, પણ આ બધા બિચારા આપણા આદિ માનવો છે ને કાંઈ ખબર પડતી નહીં, બરોબર છે? હરણ ને જે બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ ને જે બધા એની છે, શું કરતા પોતે? તો કે શિકાર કરીને ખાતા હતા. જોઈએ આપણે ત્યાર પછી બીજું, એમ પોતાનું ભટકતું જીવન કેવું હતું? તો કે એટલે ખોરાકની શોધમાં આદિ માનવ એક સ્થળેથી બીજા સ્થળે ભટકતો રહેતો, બરોબર. ત્યારે એને એક જ વાતની ચિંતા હતી, મેં તમને વાત કરી, શેની ચિંતા હતી? ખોરાકની, બરોબર, કે એક જગ્યાએ બીજી જગ્યાએ ખોરાક મેળવવા માટે. તો કે જંગલમાં શું કરે રાખતો? તો કે ફરે રાખતો હતો. એટલે એનું જીવન કેવું હતું? ભટકતું જીવન હતું, સ્થાયી જીવન હતું નહીં. માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવીનું મૃત્યુ પણ થતા હતા. જો ઘણી વનસ્પતિ કેવી હતી? ઝેરી હતી, બિચારા ખાઈ લેતા, એને કાંઈ ખબર પડતી નહીં કે શું ખાવું ને શું પીવું. એટલે ક્યારેક ક્યારેક આ જે આપણા આદિ માનવો છે એનું શું થઈ જતું? તો કે મૃત્યુ પણ થઈ જતું. ખબર ન પડતી કે આ વસ્તુ ખાવી જોઈએ ને આ વસ્તુ ખાવી જોઈએ નહીં, બરોબર છે? હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિ માનવ તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. આવા જે બિચારા જે બધા
કોણ હોય, ડાયા જે બધા પ્રાણીઓ હોય ને એને સરળતાથી મારી શકે એટલે એનો શિકાર કરતા, પણ સિંહ વાઘ દીપડા આવા જે બધા જંગલી પશુઓ હતા એનો છે એ શિકાર કરી શકતા નહીં. એટલે આ પોતાનું પેટ ભરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે ફરતા હતા. કોણ? તો કે આદિ માનવો. બરોબર, આદિ માનવ એટલે પેલાના આપણા જે માણસો હતા એની વાત કરવામાં આવી છે. વળી પ્રાણી જીવન જરૂરિયાત હોવાથી જ્યાં પાણી પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેવાનું પસંદ કરતા. ધીમે ધીમે ખબર પડી કે આટલું બધું ખાઈ તો લીધું પણ હવે શું લઈ ગયું, તો કે તરસ લાગી. તરસ લાગી તો શેની જરૂર પડી, પાણી પીધું તો મજા આવી. હા, પાણી પીધું તો પેટને શું મળે છે, થોડીક ઠંડક મળે છે. એટલે એને એમ થયું કે હાલો જે જગ્યાએ સરળતાથી પાણી મળી રહે, નદી કિનારો હોય ત્યાં એમ કે છે એને રહેવાનું શરૂઆત કરી. વિચારો તમે, આ લોકોનું જીવન સારું હતું કે આપણું જીવન સારું છે? બરોબર, આપણને તો તમામ પ્રકારની ફેસિલિટી મળે છે. મમ્મી સાંજે મારે આ જમવું છે તે જમવું છે, ઓર્ડર આપણે આપીએ એ આપણા મમ્મી આપણને બનાવી દેતા હોય છે, છતાંય આપણને સંતોષ થતો નથી. પણ આ લોકોનું જીવન જોઈએ ત્યારે આપણને એમ થાય કે આના કરતા તો આપણું જીવન છે એ 100% કેવું છે, તો કે સારું છે. જોઈએ આપણે ત્યાર પછી કે ભટકતું જીવન જીવતા એમાં શું કરતા, તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ. આપણે આગળના લેક્ચરમાં જોઈ પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કોણ, તો કે આપણા જે ઇતિહાસકારો હતા. બરોબર, આપણા જે ઇતિહાસકારો હતા એમણે બીજું અને બીજા કોણ, તો કે નૃવ શાસ્ત્રીઓ. નૃવ શાસ્ત્રીઓ એટલે કે કંઈક નવી નવી શોધખોળ કરીને આપણી સમક્ષ જે મુકતા હોય એને શું કહેવાય છે, નૃવ શાસ્ત્રીઓ. અને આપણા ઇતિહાસકારોએ મળીને ભારતના આદિ માનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢેલા છે કે આપણા આદિ માનવો છે એ આ જગ્યાએ રહેતા, એવા ઘણા બધા આપણને શું મળી આવ્યા છે, તો કે એના પુરાવાઓ આપણને મળી આવેલા છે. સાથે સાથે તેઓએ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી. સાથે સાથે આપણા જે આદિ માનવો છે એ કયા કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા, કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા તેની પણ આપણને આમાં માહિતી આપેલી છે. કોણ આપણને આવી બધી માહિતી આપે, તો કે આપણા જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, આપણા જે ઇતિહાસકારો છે એ કેવા કેવા, આપણા જે આદિ માનવો છે એ કેવા કેવા સાધનોનો ઉપયોગ કરતા તેની પણ આપણને વાતચીત કરી. એની પાસે ભાલા કે આવી બધી, અત્યારે આપણે તલવાર ને છરી ચપ્પાનો એવું બિચારા પાસે કાંઈ હતું નહીં. કયા સાધનોનો ઉપયોગ કરતા, તો કે જે બધા અણીદાર પથ્થરો હોય, જે બધા હાડકાઓ હોય એનો એમ કે છે કે ઉપયોગ કરતા હતા. તેઓ પથ્થરનો અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. તેઓ શેનો ઉપયોગ કરતા હતા? પથ્થરોના જે ઓજારો અને બીજા શેના, તો કે લાકડાના જે હથિયારો હોય એનો ઉપયોગ કરતા હતા. ક્યારેક પશુઓનો શિકાર કરવો હોય છે, બરાબર છે, ત્યારે આ જે બધા ઓજારો છે એનો ઉપયોગ કરતા હોય છે. જોઈએ આપણે ત્યાર પછી કે ભાઈ ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. જો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જે બધા ઓજારો છે, બધા ઓજારો શેના બનાવેલા છે, તો કે હાડકાના. કોઈ પણ પશુને કે શું કરી નાખ્યું હોય, મારી નાખ્યું હોય, શિકાર કરવા માટે શિકાર કરી લીધો હોય, પછી એના જે હાડકા હોય એનો એમ કે છે કે ભાઈ શિકાર કરવા માટે આવા જે હથિયારો છે એ પોતે બનાવતા હતા. કોણ? તો કે આપણા જે આદિ માનવો હતા. એ શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, પાષાણ યુગ એટલે શું? તો કે આપણા જે આદિ માનવો છે એ જ્યારે કોઈ પણ જે કોઈ પશુ હોય એનો શિકાર કરવા માટે શેના સાધનોનો ઉપયોગ કરતા, તો કે પથ્થરના જે સાધનોનો ઉપયોગ કરતા. એટલે એમ કે છે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. એટલે આ જે યુગ છે, એટલે આ જે સમય છે એને આપણે નામ આપી દીધું પાષાણ યુગ. પાષાણ એટલે શું થાય, તો કે પથ્થર. બરોબર, એટલે પથ્થરનો જે યુગ હતો ક્યારનો, તો કે આપણા આદિ માનવો હતા ત્યારનો એમ કે છે કે જે સમય હતો એને આપણે શું નામ આપી દીધું, તો કે પાષાણ યુગ છે એવું આપણે નામ આપી દીધું હતું. જો અહીંયા આપણે ઓજાર આપણે જોઈએ છીએ, આ જે ઓજારો છે એ બધા લાકડાના ઓજારો બનાવેલા છે, આ જે ઓજારો છે એ બધા શેના ઓજારો છે, તો કે પથ્થર છે. અને આ જે બીજા બધા ઓજારો છે એ શેના બનાવેલા છે, તો કે હાડકાના ઓજારો બનાવેલા છે. ચિત્રમાં બતાવેલ પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમાંથી ચામડી કાઢવામાં થતો હતો. બરોબર, આ જે બધા સાધનોનો બીજો તો એ શું ઉપયોગ કરતા, એને કોઈ બીજી જગ્યાએ ઉપયોગ કરવાનો નહોતા, તો એક તો એને શિકાર કરવા માટે અને બીજું શું, તો કે પોતાની ભૂખ એને પોતાને સંતોષવા માટે. જે એમ કે છે કે ભાઈ વનસ્પતિ હોય એને કાપવાની તો જરૂર પડે, તો આવી જે બધી વનસ્પતિને કાપવા માટે અને શિકાર કરવા માટે આપણા જે આદિ માનવો છે એમ કે છે આ બધા જે બધા સાધનો છે એનો ઉપયોગ કરતા હતા. કયા કયા સાધનો, તો કે લાકડાના
પથ્થરના અને હાડકાના સાધનોનો શું કરતા તો કે ઉપયોગ કરતા હતા. આદિમાનવ વૃક્ષના પાન અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવામાં ઉપયોગ કરતા હતા. જો આપણી જેમ એની પાસે કઈ સરસ મજાના કપડાં નહોતા, બરાબર, પોતાનું શરીર ઢાંકવા માટે શેનો ઉપયોગ કરતા ખાસ યાદ રાખવાનું, તો કે જે પાન હોય, બરાબર, વનસ્પતિના જે પાન હોય, અને બીજું શું, તો કે જે કોઈ પશુઓનો શિકાર કરેલો હોય એની જે શું હોય તો ઉપરની ચામડી હોય, એનો એમ કે છે કે પોતાનું શરીર ઢાંકવા માટે પહેરવેશ તરીકે ઉપયોગ કરતા હતા. કોણ? તો કે આદિમાનવો. જોઈ આપણે ત્યાર પછી જોઈએ, આપણને દેખાય છે કે ભારતમાં આપણને પાષાણ કાલીન શું મળી આવ્યું છે? માનવ વસાહતો. માનવ વસાહતો એટલે કે પહેલા એમ કે છે કે માણસો ક્યાં રહેતા, ત્યાર પછી ક્યાં રહેતા, એ આપણને શું અલગ અલગ યુગ આપણને અલગ અલગ આપણને સમય આપેલો છે. પહેલું જે આપણે ત્રિકોણાકારનું છે આપણે નકશામાં જોવાનું, કયું છે? તો કે પુરા પાષાણિક સ્થળ. પુરા પાષાણિક એટલે કે સૌથી જૂના, ખાસ યાદ રાખવાનું, પુરા પાષાણિક એટલે સૌથી જૂના સ્થળ ક્યાં મળી આવ્યા છે? ત્રિકોણ આપણે જોવાનું કયું છે? પેલું તો કે ભીમબેટકા. ભીમબેટકા ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. ત્યાર પછી બીજું કયું છે? તો કે કુર્નૂલની ગુફાઓ. શેની ગુફાઓ? કુર્નૂલની ગુફાઓ, જે આંધ્રપ્રદેશમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તો કે આંધ્રપ્રદેશમાં છે આ કુર્નૂલની ગુફાઓ આવેલી છે. ત્યાર પછી કયું છે? તો કે નવ પાષાણિક સ્થળ. નવ પાષાણિક સ્થળ એટલે આ જે પુરા પાષાણિક હતું એનાથી થોડુંક આગળ, બરોબર, એનાથી થોડાક આગળના જે બધા સ્થળ આપણને મળી આવ્યા. ક્યાં ક્યાં હતા એ જોઈએ આપણે, તો કે અહીંયા આપણને આપેલું છે બુર્જહોમ, બરોબર, બુર્જહોમ, ત્યાર પછી ચિરાંદ, ત્યાર પછી કોલડી હવા, બરોબર, હેન્ડિંગ, ત્યાર પછી મહાગઢા, હુલ્લર, આ જે બધા સ્થળો છે એ આપણા પુરાતન કાળના એટલે પહેલાના આપણને શું મળી આવ્યા છે? તો કે આખા આખા શહેરો આપણને મળી આવ્યા છે, જેના ઉપરથી આપણા બધા ઇતિહાસકારો છે અંદાજો લગાવી શક્યા કે આપણા જે બધા આદિમાનવો છે એ પોતાનું જીવન કેવું હતું. ત્યાર પછી કયું સ્થળ આપણને કીધું? મહાપાષાણિક સ્થળ. કયું સ્થળ? મહાપાષાણિક સ્થળ કઈ જગ્યાએ? લાંઘણજ. જે ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. ત્યાર પછી બ્રહ્મગીરી અને આદિયન્નલ પૂર છે, બરોબર, આવા જે સ્થળો આપણને મળી આવ્યા. ત્યાર પછી આરંભિક ગામ. કયું ગામ? આરંભિક ગામ, કે ધીમે ધીમે શેની શરૂઆત થઈ? તો કે ગામની શરૂઆત થઈ. એવા સ્થળ ક્યાં? તો કે ઈવાન ગામ. કયું ગામ? ઈવાન ગામ છે, જે આપણને મહારાષ્ટ્રમાંથી મળી આવેલું છે આખે આખું ગામ. અને હવે અત્યારના આધુનિક શહેરો, બરોબર, હવે અત્યારે ભારત દેશના આધુનિક શહેરો ક્યાં ક્યાં આપણને આપેલા છે? તો કે મુંબઈ અને કલકત્તા. ધીમે ધીમે ધીમે, બરોબર, સૌથી જૂનું સ્થળ પુરા પાષાણિક, ખાસ યાદ રાખવાનું, એનાથી પછી વધારે આગળ કયું? તો કે નવ પાષાણિક. એનાથી આગળ કયું? તો કે મહાપાષાણિક. ત્યાર પછી ધીમે ધીમે ગામ, અને પછી ધીમે ધીમે અત્યારે આપણો કયો સમય આવી ગયો છે? તો કે આધુનિક સમય, બરોબર. અત્યારે આપણા જે નાના નાના ગામ છે એમાં પણ તમામ પ્રકારની સગવડો આપણને મળી રહી છે. તમામ પ્રકારના લોકો અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા. અત્યારે તમે બધા ટેકનોલોજીનો ઉપયોગ કરો છો ને, કે ઓનલાઈન શિક્ષણ મેળવવાનું ચાલુ થઈ ગયું, બરોબર, ઘરે બેઠા તમે જે ઈચ્છો એ તમે મેળવી શકો છો. એટલે અત્યારનો આપણો જે સમય છે કયો સમય છે? તો કે આધુનિક સમય છે. ને આપણો જે પહેલાનો સમય હતો, બરોબર, એ આપણો સમય કયો? તો કે પૂરા, આપણો કયો સમય હતો? તો કે પૂરા પાષાણનો જે સમય હતો. તો આપણા જે આદિમાનવો છે એને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે એ આપણે અત્યાર સુધી જોયું. અને હવે પછી આગળ એનું ધીમે ધીમે સ્થાયી જીવન કેવી રીતના થાય છે, એવી તો કઈ, એવી તો શું એના જીવનમાં ઘટના બની કે એને ધીમે ધીમે પોતાનું જીવન કેવું બનાવી દીધું? તો કે ભટકતું બનાવી દીધું. ભટકતું હતું એમાંથી ધીમે ધીમે સ્થાયી પોતે બનાવી દીધું. એ આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું. આટલું છે, એ ખાસ તમારે યાદ તમારે રાખી લેવાનું હશે કે આદિમાનવો છે એના પોતાના જીવનની શરૂઆત કેવી રીતના થઈ. ચલો, જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.